વિદ્યાર્થી મિત્રો, દરેક જણ મજામાં તો છો ને? મજા આવે છે ને ઓનલાઈન ભણવાની? હા, તો હવે આગળના વિડિયોમાં આપણે બોટલ બનાવતા શીખ્યા કે 200 મિલીની બોટલ કેવી રીતે બનાવાય, 800 મિલીની બોટલ કેવી રીતે બનાવાય અને 1 લિટરની બોટલ વિશે શીખ્યા. પછી મેં તમને એક પ્રવૃત્તિ આપી હતી કરવા માટે. મને આશા છે કે તમે એ પ્રવૃત્તિ કરી જ હશે. મેં છેલ્લે તમને કીધું હતું બરાબર ને કે તમે જે બોટલ બનાવી છે એની મદદથી તમારે શું કરવાનું હતું, મગ, પ્યાલો, જગ એની અંદર પાણી રેડવાનું હતું અને તમારું અનુમાન કેટલા અંશે સાચું પડે છે તે તમારે જોવાનું હતું. તો આશા છે કે દરેક વિદ્યાર્થીને આ પ્રવૃત્તિ કરવામાં મજા પડી જ હશે બરાબર ને. તો હવે આજે આપણે થોડું આગળ વધીએ. મિત્રો, હવે આગળ જોઈએ તો દવાખાનામાં નીતું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પડી જઈએ છીએ, આપણને કંઈક વાગે છે, આપણે બીમાર પડીએ છીએ ત્યારે આપણે ક્યાં જઈએ છીએ? કા હા, દવાખાને જઈએ છીએ ને. દવાખાને શું કરવામાં આવે છે? વાગ્યું હોય તો ડૉક્ટર દવા લગાવી અને એની ઉપર પટ્ટી બાંધી આપે છે અને બીજું શું આપે છે? એ જલ્દીથી સારું થઈ જાય એના માટે આપણને દવા આપે છે બરાબર ને. હવે દવા આપે છે અને બીજું શું કરે છે? વધારે બીમાર પડી ગયા હોય તો ઇન્જેક્શન આપે છે ને. હા, મને તો ઇન્જેક્શનથી બહુ બીક લાગે છે. તમને લાગે છે? નથી લાગતી તો સારું કહેવાય કે તમને ઇન્જેક્શનથી બીક નથી લાગતી. મને તો બહુ બીક લાગે છે. તો હવે શું થાય છે? નીટું પણ ક્યાં જાય છે? દવાખાને જાય છે. નીટુને શું કીધું છે ડોક્ટરે? કે નીટુને 5 દિવસ સુધી દરરોજના 3 ઇન્જેક્શન લેવાના છે. 5 દિવસ સુધી દરરોજના 3 ઇન્જેક્શન, એટલે 1 સવારે, બપોરે અને 1 સાંજે. એ રીતે એને 3 ઇન્જેક્શન દરરોજના લેવાના છે. કેટલા દિવસ સુધી? 5 દિવસ સુધી. 1 ઇન્જેક્શનથી 5 મિલી દવા તેના શરીરમાં અપાશે. તો 1 ઇન્જેક્શનમાં ડોક્ટર કેટલી દવા ભરશે? 5 મિલી દવા ભરશે. હું ઇન્જેક્શનથી ડરતી નથી. કોણ ડરતું નથી? નીટું. મારે 1 ઇન્જેક્શનમાં કેટલી દવા જોઈશે? તો કેટલી દવા હશે 1 ઇન્જેક્શનમાં? તો કે 1 ઇન્જેક્શનમાં 5 મિલી દવા હશે. હવે જુઓ, તેને 1 દિવસમાં કેટલી દવાની જરૂરિયાત છે? કેટલા દિવસમાં? 1 દિવસમાં. હવે એને આખો દિવસમાં કેટલા ઇન્જેક્શન લેવાના છે? 3 ઇન્જેક્શન લેવાના છે. કેટલા ઇન્જેક્શન? 3 ઇન્જેક્શન લેવાના છે. અને કેટલા મિલી દવા હશે ઇન્જેક્શનમાં? તો કે 5 મિલી બરાબર ને. હવે 1 × 3 એટલે 3, અને 3 × 5 = 15 એટલે કેટલી થશે? 15 મિલી દવા બરાબર ને. તો તેને 1 દિવસમાં કેટલી દવાની જરૂરિયાત રહેશે? 15 મિલી દવાની જરૂરિયાત રહેશે બરાબર. હવે આગળ, 5 દિવસની કુલ કેટલી દવા થશે? તો કેટલા દિવસ કીધા? 5 દિવસ. કેટલા ઇન્જેક્શન લેવાના છે 1 દિવસમાં? 3 ઇન્જેક્શન. અને 1 ઇન્જેક્શનમાં કેટલી દવા હશે? 5 મિલી બરાબર ને. હવે ટકાર કરીશું. 5 × 40 = 15 અને 15 × 5 કેટલા થશે? 75 એટલે કે 75 મિલી. તો એને કેટલી દવા જોઈશે? 75 મિલી દવા જોઈશે. કેટલા દિવસમાં? 5 દિવસમાં. તે આગળ જોઈએ. આપણે એક સાથે કેટલો ઉપયોગ કરીએ છીએ? આખો દિવસમાં નહીં પણ એક સાથે જ આપણે તેનો કેટલો ઉપયોગ કરીએ છીએ? તો જુઓ, આંખમાં આંખના ટીપા, જે આપણે આંખમાં કંઈ કચરું પડ્યું હોય, આંખ લાલ થઈ ગઈ હોય તો આપણે ડોક્ટર પાસેથી આંખમાં નાખવાના ટીપા લાવીએ છીએ બરાબર. તો એ ટીપાનું આપણે કેટલા મૂકીએ છીએ? માત્ર 1 ટીપું અથવા 2 ટીપા જ મૂકતા હોઈએ છીએ. એટલે કે 1 મિલી કરતા પણ એ ઓછી દવા આપણી આંખમાં નાખીએ છીએ એક વખતમાં. બીજું જુઓ, કફ સિરપ. આપણે જ્યારે બીમાર પડીએ છીએ, હવે તો આપણે મોટા થઈ ગયા છીએ એટલે આપણને તો ડોક્ટર
ટીકડી આપે છે, બરાબર ને, દવા ગોળી આપે છે. આપણે નાના હતા ત્યારે ડોક્ટર આપણને પ્રવાહી દવા આપતા, બરાબર ને, જે આપણે આટલી ડબ્બીની અંદર નાખીને પીવાની હોય છે. ને એ ડબ્બીમાં પણ આપણને માપ લખેલું હોય, 2.5 મિલી, 5 મિલી, 10 મિલી, એ રીતના માપ લખેલા હોય છે. અને આપણે ડોક્ટરે જે પ્રમાણે આપણને માપ સૂચવ્યું હોય, જેટલા મિલી લેવા કીધી હોય એટલા મિલીની દવા આપણે લઈએ છીએ. તો કફ સિરપની જે આપણી દવા છે તે આપણે આશરે 5 મિલી જેટલી લેતા હોઈએ છીએ એક વખતમાં. દૂધ, તો દૂધ આપણે એક વખતમાં 200 મિલી જેટલું પી શકીએ છીએ. પાણી, તો પાણી આશરે આપણે 250 મિલી જેટલું પી શકીએ છીએ. અને માથામાં નાખવાનું તેલ, તો માથામાં નાખવાનું તેલ આશરે 10 મિલી જેટલું આપણે નાખીએ છીએ દરરોજનું, બરાબર. તો એક વખતમાં આ વસ્તુઓનો આટલી વખત આપણે ઉપયોગ કરીએ છીએ. મિત્રો, આપણે આગળ જોઈએ તો એક સાથે 1 લિટરથી વધારે વપરાતા હોય તેવી વસ્તુઓની યાદી બનાવો. એક સાથે આપણે 1 લિટરથી પણ વધારે પાણી વાપરતા હોય, એટલે કે 1 લિટરથી વધારે. હવે જુઓ, આપણે નાહવા માટે બેસીએ છીએ ત્યારે આપણે 1 લિટરથી પણ વધારે પાણીનો ઉપયોગ કરીએ છીએ. રસોડાના વાસણ ધોવા માટેનું પાણી, તો આપણે રસોડામાં વાસણો ધોઈએ છીએ તો 1 લિટરથી વધારે પાણી વાપરીએ છીએ. ગાડીમાં ભરાતું પેટ્રોલ અને ડીઝલ, તો ગાડીમાં પેટ્રોલ 1 લિટરથી વધારે ભરાવીએ છીએ. કપડાં ધોવા માટેનું પાણી, કપડાં ધોવામાં પણ આપણે વધારે પાણીનો ઉપયોગ કરીએ છીએ. આ સિવાય આપણી પાસે આપણે જ્યારે વધારે રસોઈ બનાવવાની હોય ત્યારે મમ્મી પણ રસોઈમાં 1 લિટર કરતાં વધારે પાણીનો ઉપયોગ કરે છે શાકભાજી ધોવા માટે, બરાબર ને. અલગ અલગ પ્રકારના શાકભાજી ધોવા માટે વધુ પાણીનો ઉપયોગ કરે છે. આ સિવાય આપણા ઘરમાં જો કોઈ પાલતુ પ્રાણી પાળ્યા હોય કે ગાય કે ભેંસ વગેરેને નહડાવવા માટે પણ આપણે 1 લિટરથી વધારે પાણીનો ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારી ચોપડીની અંદર પાના નંબર 79 ઉપર જુઓ, એમાં શું આપ્યું છે. દાહોદ ગામમાં રહેતા 5 સભ્યોના 1 કુટુંબ દ્વારા 1 દિવસના પાણીનો વપરાશ કોષ્ટકમાં દર્શાવેલ છે. એટલે કે 1 દિવસમાં એ લોકો કેટલું પાણી વાપરે છે એ તમને આ કોષ્ટકમાં આપેલું છે. રસોઈ અને પીવા માટે એ લોકો 30 લિટર પાણી વાપરે છે. કપડાં ધોવા માટે 40 લિટર પાણી વાપરે છે. વાસણ ધોવામાં 20 લિટર પાણી વાપરે છે. અને નાહવામાં 75 લિટર પાણી વાપરે છે. તો તેમણે કુલ કેટલું પાણી વાપર્યું, એટલે કે 1 દિવસમાં તેઓ કેટલા લિટર પાણી વાપરે છે તે આપણે શોધવાનું છે. તો આપણને જે આ લિટર આપ્યું છે એ લિટરનો આપણે શું કરીશું, સરવાળો કરીશું. એટલે કે 30 લિટર પ્લસ 40 લિટર પ્લસ 20 લિટર પ્લસ 75 લિટર. હવે સરવાળો કરીએ, 5 3 ને 4 7, 7 ને 2 9, બરાબર, 9 ને 7 16, એટલે કેટલા થયા, 165 લિટર. તો તેઓ કુલ કેટલું પાણી વાપરે છે 1 દિવસમાં, 165 લિટર જેટલું પાણી વાપરે છે. મિત્રો, આ મુજબ તમે પણ તમારા ઘરનું એક કોષ્ટક બનાવી શકો છો કે તમારા ઘરમાં આખો દિવસમાં કેટલા લિટર પાણીનો ઉપયોગ થાય છે, બરાબર, અને કેટલા ડોલ પાણી વપરાય છે, બરાબર. તમારી ચોપડીની અંદર આ કોષ્ટક તમને આપેલું છે, તે મુજબ તમારે પ્રવૃત્તિ કરવાની. હવે આગળ જોઈએ, વિચારો કે ટપકતા નળ દ્વારા આપણે કેટલું પાણી બગાડીએ છીએ. ટપકતા નળની નીચે ટીપાને ઝીલવા નાની બોટલ મૂકો અને સમય નોંધો. 1 કલાક પછી તપાસો કે બોટલમાં કેટલું પાણી એકઠું થયું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણી ઘરમાં ઘણી વાર નળ ટપકતા થઈ જાય છે, અથવા તો આપણે બીજે કશે પણ ગયા હોય ત્યાં પણ કોઈક વાર નળ પાણીથી ટપકતા હોય છે, અથવા તો આપણી શાળામાં પણ આપણે જોઈએ તો કેટલીક વાર નળ ટપકતા હોય છે. તો આ ટપકતા નળ દ્વારા પણ જે ટીપું 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 પાણી પડે છે એના દ્વારા પણ ઘણું બધું પાણીનો બગાડ થાય છે. તો આ કેટલા લિટર પાણીનો બગાડ થાય છે તે જાણવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ.
તો ચાલો આપણે એક પ્રવૃત્તિ દ્વારા આને સમજીએ. મિત્રો, આ જાણવા માટે આપણે જે નળ ટપકતો હશે એની નીચે આપણે એક લીટર પાણીની બોટલ મૂકી દઈશું. બરાબર, એક લીટર પાણીની બોટલ મુકાઈ ગયા પછી એક કલાક પછી આપણે તપાસીશું કે એ બોટલમાં કેટલું પાણી ભરાયું છે. તો એક કલાક પછી એ બોટલમાં કેટલું પાણી ભરાઈ જશે? તો કે એ બોટલ આખી ભરાઈ જશે. આખી ભરાઈ જશે એટલે કે એક લીટર જેટલું પાણી એમાં ભરાશે. બરાબર, એવી જ રીતે શોધો કે એક દિવસમાં કેટલું પાણી બગડે છે. હવે એક કલાકમાં, બરાબર ને, એક કલાકમાં એક લીટર પાણી બગડે છે તો આખો દિવસના કેટલા કલાક હોય છે? 24 કલાક. તો 24 કલાકમાં કેટલું પાણી બગડે? તો કે 1 × 24 = 24 લિટર. તો એક દિવસમાં 24 લિટર પાણીનો બગાડ થાય છે. જો એક દિવસમાં 24 લિટર પાણીનો બગાડ થાય છે તો એક અઠવાડિયામાં કેટલો થશે? એક અઠવાડિયું એટલે કે 60 દિવસ, એટલે કે 24 × 60. બરાબર, 28 નો 8 વધી પડી 2, 7 × 2 = 14, 14 × 2 = 16, એટલે કે 168 લિટર. તો એક અઠવાડિયામાં કેટલા લીટર પાણીનો બગાડ થાય છે? 168 લિટર પાણીનો બગાડ થાય છે. એ તો એક મહિનામાં. હવે એક દિવસમાં કેટલા લીટર પાણીનો બગાડ થાય છે? 24 લિટર પાણીનો બગાડ થાય છે. હવે એક મહિનો એટલે કેટલા દિવસ થશે? 30 અથવા 31 દિવસ. તો આપણે 30 દિવસ લઈએ, એટલે કે 30 × 1 દિવસમાં કેટલા પાણીનો બગાડ થાય છે? 24 લિટર, એટલે કે 30 × 24. તો આપણે ગુણાકાર કરીએ, 30 × 24 = 0, 2 સાથે 0 નો ગુણાકાર 0, 42 = 6, પ્લસ 4 સાથે 0 નો ગુણાકાર 0, 4 × 42 = 12, 0, 2, 6 ને 1 = 7, એટલે કે 720 લિટર. તો એક મહિનામાં કેટલા પાણીનો બગાડ થાય છે? 720 લિટર પાણીનો બગાડ થાય છે. એવી જ રીતે એક વર્ષમાં કેટલા પાણીનો બગાડ થાય છે? એક વર્ષ એટલે કે 12 મહિના. તો આપણે જોયું કે એક મહિનામાં પાણીનો વ્યય એટલે કે બગાડ, એક મહિનામાં પાણીનો વ્યય બરાબર 720 લિટર. તો એક વર્ષ એટલે કે 12 મહિનામાં પાણીનો વ્યય બરાબર કેટલો? તો આપણે શું કરીશું? 720 લિટર છેદમાં અહીંયા ગાડી લખશું બીજા 12 મહિના, અને છેદમાં લખીશું 1 મહિનો. હવે આપણે ગુણાકાર કરીશું, 720 × 12, પહેલા 0, 1 સાથે 0 નો ગુણાકાર 0, 1 સાથે 2 નો ગુણાકાર 2, અને 1 સાથે 7 નો ગુણાકાર 7, પ્લસ 2 સાથે 0 નો ગુણાકાર 0, 2 × 2 = 4, અને 2 × 7 = 14, 0 × 4, 4 × 2 = 6, 7 × 1 = 8. તો કેટલા આવી ગયા? 8640 લિટર. તો એક વર્ષમાં કેટલો પાણીનો બગાડ થાય છે? 8640 લિટર પાણીનો બગાડ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાણીનો બગાડ ન થાય એટલા માટે આપણે શું કરવું જોઈએ? ઝડપથી આપણા ઘરમાં કે આપણી આજુબાજુ કસે પણ પાણીનો નળ ટપકતો હોય તો જેની માલિકી હોય એને જણાવીને એ નળ બદલાવી દેવો જોઈએ, જેથી આપણે પાણીનો બગાડને અટકાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આજે બસ આટલું, અને મને આશા છે કે હવે પછી મારા વિદ્યાર્થીઓ ક્યાંય પણ પાણીનો બગાડ થવા દેશે નહીં. જ્યાં પણ પાણીનો બગાડ થતો હશે ત્યાં અટકાવશે. બરાબર ને?
તો નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.